આપણા ઘરમાં ચૂડેલ થઈ છે કે હું? કોણ ગાતો હશે? એ માં માં જાગતો ખરી? એ ગગી ચૂડેલ નથી, પણ તારી ભાભી છે ભાભી. ઈ બરાડા પાડે છે. હજી તો પૈણીને આવી એક રાત ગઈ, યા તો કોઈને પોઈછા ગાઈઠા વિના ભક્તણી બનીને રાડું દે છે. પોઈછા છાની માની અમા નીંદર આવે તો હું ને જો ને કેવા ગળા તાણે છે ભક્તણી ભાભી. મને તો હોવા દે, તું હોઈ જા મારી, આ મને નીંદર નથી આવતી. એ મારી આ ભાભી ગીતડા ગાય છે ને બાપા બેઠા બેઠા તાળી ઉપાડે છે. હું ઈ સરિતા વહુની ભક્તિ પલ ભરમાં ભૂલાવી દઈશ. હું કોણ? કડવી ભલ ભલાના સંસાર કડવા કરી નાખું. વારે વાહ, હવે અમારી માં હાચી. હે મારી બૂટ ભવાની માં, હે મેરિયા ભુવાની જાગતલ દેવી બૂટ બિરદાડી, હે બૂટ માં માવડી તારી દીકરી ઉપર દયા કરજે. માડી માવતરના ઘરનો ઉંબરો વટાવી સાસરાના ઘરના ઉંબરામાં પગ મૂક્યો છે. આજથી આ ઘર મારું થયું. માડી મારા પરિવારની રક્ષા કરજે. માં તું તો જાણે છે, જ્યારથી સમજણી થઈ ત્યારથી મારા ગરીબડા બાપની બાજુમાં બેસીને એની હારે મેં તારા ગુણગાનના કાલાવાલા કર્યા છે. માડી આ તારી દીકરી માં વગરની, ભાઈ વગરની, કુટુંબ વગરની છે. ભેડે રેજે બૂટમાં. હો માં, ભેડે રેજે. વાહ કાળિયા ઠાકર વાહ, હે બાવન ગજની ધજાવાળા, તારી લીલા અદ્ભુત છે. અરે આ ઘરમાં રોજ રોજ નકરો કકડાટ જ ભર્યો હતો, છોકરો રખડું, દીકરી જમકું પાછી આવી, ને ઘરવાળા કડવી બાય, વાણી કડવી, સ્વભાવ કડવો, ને જીભ એનાથી કડવી. આ કડવી વેલ જેવા ઘરમાં આજ પહેલી વાર મીઠો અવાજ સાંભળો. જાગતી જોત જવી મા બુટ ભવાની માની સ્તુતિ સાંભળીને કાન પવિત્ર થઈ ગયા. આ ઘરની કડવી બાઈથી બચાવજે વહુ ભાને કાળિયા ઠાકર. હાલો ઘરવાળીને જગાડીએ. વાહ કેવા નિંદરમાં ઘેરાણા છે, જરાય ઘરની ફિકર છે? હાલો જીવડા જગાડીએ એટલે કજ્યો ચાલુ. કહું છું જાગો, આ સુરત નાણ ઉઈ ગયા, હવે તમે તો ઉગો. ભૂલી ગયો, એ ભૂલી ગયો, એ જાગો જમકુની માં જાગો. બસ હો ધણી, એ હું તો જાગેલી જ છું. આ અટાણ હુધી તમારો દેખારો હતો, હવે ભક્તાણી બહુ ભાડા રાડું પાડી ને હું આજ ક્યાં દીધીશ? બાકી તો હું કોણ? કડવી ભલ ભલાના સંસાર કડવા કરી નાખું. હા એ વહુ ભાની ભક્તિ તો અજબ છે. બુટ ભવાની માની સ્તુતિ સાચા ભાવથી કરતા હતા, ને આંખમાં આવડા વહી ગયા હતા. સુર તાલને લઈને સંગમ, ને હૃદયમાં મા પ્રત્યેની અપાર શ્રદ્ધા. વહુ ભાનો મીઠાશ ભેરો અવાજ સાંભળીને હું તો અવાચક થઈ ગયો. જાણે બુટ બિરદાડીએ ગળામાં વાસ કર્યો હોય ને એવું હતું. પણ હાકરનું હા ખિસકોલી હું જાણે. એ માં બાપાએ તમને ખિસકોલી કીધી? ઓહો, તું તો મારી દીકરી છે કે દસમન? હવાના પરમા દિવાસળી હુકામ ચાપે છે. પેલા તો ભક્તણી વહુનો વારો, આ ઘરમાં આવ્યાને એક રાત ગઈ, ન્યા આટલો પાવર? ઈ ભક્તણીને એવી દબાવી દઈશ કે ઘરની બહાર અવાજ ન નીકળે. બાકી હું કોણ? કડવી ભલ ભલાના સંસાર કડવા કરી નાખું. હા અરે મારી લક્ષ્મી મૈયા, ખૂબ સુખી થાવ. બેટા સરિતા, તું આ ઘરની વહુ નથી, પણ મારી દીકરી છે. દીકરી સદાય સુખી રહે ને કાયમ ભગવતની ભક્તિ કરતી રહે. આપણા નરક જેવા ઘરને
સ્વર્ગ બનાવી દે દીકરી. બેટા, બુટ ભવાનીએ તને ભક્તિને સુર બને આપ્યો છે. બાપુજી માફ કરજો, સમજણી થઈ ત્યારથી દરરોજ આ મા પાસે કાલાવાલા કરું છું. બાપુજી, આ ઘરમાં પગ મૂકો ને આવી માની સ્તુતિ ગાય, જેથી કઈ નિયમ ભંગ થયો હોય તો દીકરી ગણીને માફ કરજો. ના 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 દીકરા, તે તો આ તારા સસરાને હૈયે ટાઢક આપી. અરે આવી ભાગ્યશાળી પુણ્યશાળી દીકરી મારે આંગણે વવારું બનીને મારા રંગનું આંગણું દીપાયું. બાપુજી, તમારે માટે ચા બનાવું. ના દીકરા, હું તો મારી ચા રોજ જાતે જ બનાવું છું. ના બાપુજી, તમારે આજથી મારા હાથની ચા પીવી પડશે. ભલે દીકરા, પણ એક વાતની ફિકર છે બેટા. શેની ચિંતા બાપુજી? દીકરા, આ તારી સાસુનો સ્વભાવ કડવા લીમડા જેવો છે, એનો કરકસો સ્વભાવ તું સહન નહીં કરી શકે, ને તારા પર થતો ત્રાસ હું નહીં જોઈ શકું ને નહીં બોલી શકું. બાપુજી, મારી મા બૂટ બિરદાડી આપણા કુટુંબની રક્ષા કરશે. આ ઘરમાં આવતા તમામ વિઘ્ન મારી અરણેજ વાળી હરી લેશે. બાપુજી, મને બૂટમાં ઉપર પૂરેપૂરી શ્રદ્ધા ને વિશ્વાસ છે. જે માવડીએ અરણેજમાં લીમડાની કડવી દાળને મીઠી બનાવી, એ માવડી આપણા પરિવારનો માડો મીઠો મધ બનાવશે. તો દીકરી, તારા મોઢામાં ઘી ને સાકર સુખી રહે. દીકરી, તારી સમજણ ને મા બૂટમાં પ્રત્યેની શ્રદ્ધા જોઈને અમારી ચિંતા તો ભાગી જ ગઈ. બાને પગે લાગતી આવું? એ ક્યાંય પગે નથી લાગું. મને ખબર છે તમે બહુ સંસ્કારી છો. જાજો, દેખાડો કરો માં હો. બા, હું તો મારી ફરજ બજાવું છું. એ ભાભી, હજી તો એક રાત ગઈ હારે આવ્યા એ વાત ને, ત્યાં તો મારી બા હમે બોલવાય માંડી. ના જમકુબેન, હું તો જવાબ દેતી હતી. એ જવાબ વાળી, જા જા, લવારા ન જોયા હોય. ને ના ના, એ હું કહું છું, આ હું હવારમાં વેલી હવારમાં ગાંગરતા તા હે, આ કઈ તારા બાપનું ઘર નથી, સમજી? તારા હાહરાનું ઘર છે. કોઈને પૂછા ગાંઠા વિના આ મીરાબાઈ ની જેમ ભજન ગાવા બેહી ગયા. લ્યો, આ ઘરનું કામ કોણ કરશે? તારો બાપ કરશે. હે, શરમ ન આવી? તને ખબર છે, હે, તને ખબર છે એ હું કોણ? કડવી ભલ ભલાનો સંસાર કડવો કરી નાખું. હા બા, ભૂલ થઈ ગઈ. બા, ભૂલ થઈ ગઈ. એ મીરાબાઈ, આ પાડોશી હું કેસે અમને સુવાઈ ન દીધા. મારા ભૈલા નહીં રાડું પડીને હું આ ન દીધો. આ ભક્તાણી, તારા ગીતરા હવે બંધ કરજો. અરે ભલે ને માના ગુણગાન ગાય, તને શું વાંધો છે? તમે તો મૂંગા જ રહેજો, અમારી હાહુ વચ્ચે આવતા નહીં, નહીતર મારા જેવી કોઈ ભૂંડી નથી. હા, હું કોણ? કડવી ભલ ભલાના સંસાર કડવા કરી નાખું. સરિતા વહુ, એ કહું છું સરિતા વહુ. હા બા. આ તમારી લાડકી નણંદ જમકુને માવતરના ઘરેથી લાવેલી ચીજ વસ્તુ દેખાડો, એટલે ઈ પસંદ કરી લે. ભલે બા. એ મહારાણી, ભલે બા પછી હો, આ તમારો ખખડધજ પટારો ખોલો. હા, હું કોણ? કડવી ભલ ભલાના સંસાર કડવા કરી નાખું. હા. એ માં, રેવા દેને. આ ભૂખડી બારસ ભાભીને એના ગરીબડા બાપે હું દીધું હોય કે મને ઈ ગમે. જમકુ, કોઈને દુખ લાગે ને એવું ના બોલાય. તારે જોઈતું હોય તો લઈ લે. એ તમે વચ્ચે દખલગીરી ન કરો, હેંજા મૂંગા જ રહેજો. બેન, તારો હક છે, તે નિભાવી લે, લઈ લે, તને જે ગમે તે લઈ લે. લ્યો જમકુબેન, આ ટ્રંક ખોલ્યો, જે સાડી ગમે તે લઈ લ્યો, તમારી જ છે. તમારી છે? એ ભક્તાણી, આમાં કઈ ઉપકાર નથી કરતી, સમજી? એ જમકુને જે ગમશે ને એ જ લેશે, તને નહીં પૂછે, સમજી? બાકી હું કોણ? કડવી ભલ ભલાના સંસાર કડવા કરી નાખું. હા માં, મને તો ભાભીની આ હાડી ગમે છે, તે લઈ લઉં ને ભાભી? હા, તે લઈ લે ને. તારે કોઈને પૂછવાનું ન હોય, તારો હક છે ગગી. પણ બા, પણ શું પણ ને બણે? બોલો મહારાણી, શું બોલો? બોલો મારા ભક્તાણી ભાભી, આ સાડી લઈ લઉં ને?
ચમકુબેન, આ સાડી રેવા દ્યો. કેમ સરિતા વહુ, હું આખું પડ્યું? સાંભળી લે, મારી જમકુને જે હાડી પસંદ પડી ઈ જ એને આપી દે, સમજી? નહીતર તને ખબર છે હું કોણ? કડવી બા, મારી વાત તો સાંભળો. પણ એ સાંભળ, જમકુને ગમે છે તો તે ભલે આ સાડી રાખે, તું એને આપી દે. હા ભાભી, મારા ભાઈએ કીધું સાંભળું ને. તમને કેમ સમજાવું કે આ સાડી હું નહીં આપી શકું? સરિતા, સાડી આપી દે જમકુને. પણ હું તમને કેમ સમજાવું? અરે જમકુ, વહુને મુશ્કેલીમાં શું કામ મૂકે છે? તમે હવે મૂંગા રહેશો? તમને શું ખબર પડે? આ તો વ્યવહાર છે, વ્યવહાર, સમજા? બાકી હું કોણ? કડવી. હવે છાની મુનિ થઈને બેનને આપી દે સાડી. આ મારી બૂટ ભવાની માની પ્રસાદી છે. મારા બાપુજીએ અરણે જઈને બૂટ માવડીને ચડાવેલ સાડી પ્રસાદી રૂપે મને આપેલ છે. બસ આજ કારણે હું ના પાડું છું. હો જમકુ બેન. તો પછી જમકુ રેવા દે ને, તને આવી સાડી બજારમાંથી બીજી લઈ આપીશ, બસ રાજી ને. તમે બૈરાની બાબતમાં હું કા માથું મારો છો? વહુ, હવે તો ઈ જ હાડી મારી જમકુ રાખશે. ભલે બા. જમકુ, રાખી લે. હા હા, ભલે બા, એ આ સાડી રાખી. ના જમકુ બેન, આ સાડી નહીં આપું તમને, મારી બૂટ માની પ્રસાદી છે. સરિતા, શું કામ રજનું ગજ કરે છે? આપી દે સાડી. હું નહીં આપું, મારા પર દયા કરો. અરે આ વહુ દીકરી, હજી તો હાથની મહેંદી નથી હુકાણી, શું કામ એની શ્રદ્ધાને ઠેસ પહોંચાડો છો? ઓહો, આ તો આ લલુડી બહુ બોલતી થઈ ગઈ છે. એ ચૂપ રહેશો કે પછી? હે મા, બૂટ બિરદાડી મને માફ કરજે, મેર કરજે માવડી, દયા કર મા, મને માફ કર. એ ભક્તાણી, મગર ના હુડા પાડો માં હું, આ તારી બૂટ માં અમારું કઈ નહીં બગાડે, સમજી? જમકુ, બધાની હાજરી માં હાડી ઓઢી લે, હું જોઉં છું એની બૂટ માં હું કરી લે છે. બાકી હું કોણ? કડવી. ભલ ભલા ના સંસાર કડવા કરી નાખો. વાહ મારી વાહ વાહ, હવે તારો વટ બરાબર જઈમો માં. જમકુ બેન, તમે તો સમજો, મારી શ્રદ્ધાને હું કામ ભાંગો છો? મારી બૂટ માની પ્રસાદીને પ્રસાદી જ રેવા દ્યો ને. એ હું તો આ સાડી પહેરીશ જ, એ તો મારો હક છે, હક. વાહ બૂટ માવડી વાહ. બાપુ બાપુ, તમે સાચા, મારી બૂટ માં મારી ભેડે રહ્યા. બાપુ બાપુ બાપુ. બાપુ, એ બાપુ, શું લાવ્યા મારા માટે, બોલો જોઈ. અરે મારી લાડલી, પેલા તારા બાપને બેસવા તો દે, પાણીનો તો પૂછ. એ ભલે બાપુજી, આ લાવી પાણી. હે મારી માવડી બૂટમાં ભીડદાડી, હું તો હવે કેરું પાન ક્યાં ફટાક્યો ફૂટી જાય એનું નક્કી નહીં. પણ માવડી, અમારી ગરીબની ભોળી દીકરીનું કોણ? હે પુટ બિરદાડી, તું એના રખોપા કરજે, તું એના રખોપા કરજે. એ બાપુજી, લ્યો પાણી, ક્યાં ખોવાઈ ગયા? જાગો અને કહો મારા માટે શું લાવ્યા. અરે મારી દીકરી, આ તારો ગરીબનો બાપ ફળી હું લાવે? તમે અરણેજ કુળદેવી માના દર્શને ગયા હતા તો કાંઈક તો મારા માટે લાવ્યા જ હશો ને? અરે બેન, અરણેજ વાળી માવડીને પકે લાગ્યો ને તારા ને મારા દુખડા બૂટ માવડી પાસે ગાયા. પણ માવડી આપણને કાયમ દુખડાના ડુંગરા જ દીધા, ક્યારેય સુખનો છાયણો ન દીધો. દીકરા, એ માં જે કરે એ હારા માટે કરે. ગગી,
દુઃખથી ક્યારે ગભરાવું નહીં ને સુખથી ક્યારે છલકાવું નહીં. બાપુ, સુખ આવે તો છલકાય નહીં, જન્મી તેદુની દુઃખ જ ભાડું છું. અરે અમારી લાડલી, જીવનમાં સુખ ને દુઃખ આવે ને જાય, પણ સદા હૈયામાં રાખજે બૂટ માવડીને હો. બાપુ, સાચો આધાર બૂટમાં બિરદાડીનો છે. વાહ દીકરી વાહ, એ મારી બૂટ માવડી તારા રખોપા કરશે. પણ તમે મારા માટે શું લાવ્યા ઈ તો કયો? અરે જ વાળી માવડીને પગે લાગ્યો. પૂજારી દાદા રાજી થઈને માને ચડાવેલી સાડી ને બૂટ માવડીનો ફોટો આપ્યો. દીકરી, ઈ પ્રસાદી તારા માટે લાવ્યો છું. વાહ બાપુ, તમે તો મારી મનગમતી માની પ્રસાદી લાવ્યા. લે ગગી, આ બૂટ માવડીનો ફોટો ને માને ચડાવેલ સાડી લાવ, એને કાયમ તારી પાસે રાખજે. ને આ માની પ્રસાદી કોઈ માગે ને તો એને ન આપતી બેટા. ભલે બાપુ, આ માની પ્રસાદી કાયમ મારી પાસે રાખીશ. બસ દીકરી, માં પર શ્રદ્ધા ને વિશ્વાસ રાખજે. અરણેજ વાળી માવડી તો પ્રગટ પરચા વાળી છે બેટા. સરિતા. હા બાપુ. દીકરી, એમ માનજે કે તારા ગરીબડા બાપે માની સાળીનો કર્યાવર આપ્યો. બાપુ, હવે રડવાનું બંધ હો. અરે દીકરી, મૂઠમાં ભીડદાળી તારા ઉપર સદાય પ્રેમ વરસાવતી રહે ને તું સુખી થા. બેટા, તારું દુઃખ બધું મારા ઉપર આવી જાય. એ બાપુ, આમ હિંમત કાં હારી ગયા? અરે દીકરી, આપણે ગરીબ છીએ ને, ગામમાં નથી ખોયડું, સીમમાં નથી ખેતર, બસ મજૂરી કામ કરી કરીને જીવન ગુજારીએ છીએ બેટા. બાપુ, મને ક્યાં નથી ખબર, તોય તમે મને ઘણું આપ્યું છે હો. અરે મારી દીકરી, મેં તને શું આપ્યું? કાંઈ નહીં દીકરી, કાંઈ નહીં. તને જન્મ આપીને તારી માએ સ્વર્ગલોકની કેડી પકડી, એને આજ વર્ષો વીતી ગયા. પણ બાપુ, તમે માની ખોટ કોઈ દિવસ આવવા દીધી નથી. ગગી ગગી, હવે તો હું પાકી ગયો, કઈ મોટું ગામતરું આવે કહેવાય નહીં. બાપુ, બસ બસ બેટા, મને તારી ચિંતા સતાવે છે. કેદી તારા લગ્ન કરું પણ. બાપુ બાપુ, આવું બોલો માં. બેટા, મારી માં મરી ગઈ એની તો મને ખબર નથી, કારણ કે તમે જ મારી માં બની ગયા હતા. સમજણી થઈ એટલે તમે જ મારા ભાઈ બની ગયા, કાયમ હસતી રાખી. હે બાપુ, હે મારી માં, તમે મરવાની વાત કરશો તો હું કોના સહારે જીવીશ? દીકરી જાણી રે. અરે મારા દીકરા, હજી તો મારે તારા લગ્ન કરવાના ઓરતા છે, તને સાસરી વરાઈ દઉં એટલે મારો ભાર હળવો. બાપુ, આ તમારી દીકરી તમને ભારરૂપ લાગે છે? બેટા બેટા, દીકરી તો પારકી થાપણ કહેવાય ને, ને દીકરી તો બે ઘરને ઉજાળે. માવતરે દીધેલા સંસ્કાર રૂપી મૂડીને સાસરિયામાં વાપરે છે દીકરી. બાપુ, આવું બધું હું ના સમજુ. હું તો સમજુ એટલું જ કે અરણેજ વાળી માવડી કાયમ હૃદયમાં બિરાજમાન રહે ને શ્રદ્ધા ને વિશ્વાસનો દીવડો કાયમ જલતો રહે. બસ દીકરી, અરણેજ વાળી માવડી ઉપર વિશ્વાસ રાખજે. જેથી આ દુનિયામાં હું નો હોઉં ને, તઈ તું આ મારી બૂટમાં બિરદાડીને બાપ માનજે, માં માનજે, અરે ભાઈ માનજે. બેટા, જે સ્વરૂપે તું બૂટ બિરદાડીને યાદ કરીશ ને, એ સ્વરૂપે આ અરણેજ વાળી માવડી આવીને તારા રખોપા કરશે. હા બાપુ, હું બૂટ માવડીની ભક્તિ કરીશ અને ગુણગાન ગાઈશ. જીવતી રહે દીકરી, જીવતી રહે. એ ભક્તાણી ભાભી,
હવે આ દેખાડો બંધ કરીને કામે વળગો, કામમાં બરાબર ને? હા ગગી, બરોબર. એ સરિતા બહુ, એ ભક્તિ બહુ કર્યો, આ ઘરના ઠામ વાસણ કોણ કરશે? તારી બૂટમાં છાના માના કામે વળગો, બાકી હું કોણ? કડવી એ ભલ ભલાના સંસાર કડવા કરી નાખું. હા હા બા. એ ભક્તાણી, જરા હાથ ઉપાડો. એ કહું છું, આ ચોકડી એક ઠામ ઉટકતા આખો દીનો કરતા હો, હજી ઘણું કામ બાકી છે, બાકી હું કોણ? કડવી ભલ ભલાના સંસાર કડવા કરી નાખું. પણ એ પણ ને બણ, બાકી હું કોણ? કડવી. કહું છું જાગો. જાની મુની કામ કર ને મને સુવા દે. તમે તો મારી દયા ખાવ, સાસરે આવ્યાને 5-5 વર્ષના વાણા થઈ ગયા, ખાલી કામ કરી કરીને હાડકા થાકી ગયા. પૂરું ખાવાનું તો બહાનો આપે, ને કામ કઈ બાકી રહી ગયું હોય તો મેણા ટોણાનો વરસાદ. તમે જરાક બાને કયો ને? શું કહું હે, તને ગાડલા પાથરીને બેસાડે ને તારી પૂજા કરે, એમ જ ને? ધણી, તમે મને નહીં સાંભળો તો મારા દુઃખ કોણ સાંભળશે? આ તારા દુઃખના ગાણા ગાજે તારી બૂટમાં પાસે, હું કઈ નવરો નથી. 5-5 વર્ષ વીતી ગયા છતાંય આંગણું ખાલી છે, એની કઈ ફિકર નથી. ધણી, એમાં મારો શું વાંક? વાંજિયા મેણા સાંભળી સાંભળીને મારા કાન પાકી ગયા. પણ હવે પણ ને બણ, વાંજણી છો તો સૌ મેળા મારે, તે તો મારું જીવતર બગાડી નાખું. ધણી, કોણે કોનું જીવતર બગાડ્યું એ તો મારી અરણેજ વાણી બાવડી જાણે. બસ લવારો કરતા આવડે છે, જા છાની માની કામે લાગી જા, નહીતર પડી જાહે એક ડાબા હાથની. હે બૂટ માવડી માં, દુઃખના દરિયામાં કા બચાવ ને કા ડૂબાડી દે એટલે અંત તો આવે. હવે દુઃખ સહન નથી થાતું. હે અરણેજ વાળી માવડી, દયા કર, કૃપા કર. અરે રે, આ જો તો ખરી બાઈ, ફૂલ જેવી વહુ ને કડવી ભાભીએ ત્રાસ આપી આપીને આ બિચારી વહુને મુરઝાવી નાખી હો. હાજી વાત છે બાઈ, આ સરિતા બહુ પરણીને આવ્યાને 5-5 વર્ષ વીતી ગયા, તોય બિચારી સરિતાની માથે કામ ન ખૂટ્યું હો. ને આંખમાંથી આંહુડાઈ ન ખૂટ્યા, ને બિચારી સુખનો રોટલો ન પામી. બસ બિચારીના ભાગમાં કામના ઢસરડા ને સાસુ નણંદનો ત્રાસ આ વિધાતાએ લખી નાખ્યો છે. હા હો, એ અહીંયા અંધેર છે પણ માળીના દરબારમાં અંધેર નથી. માળી બૂટમાં એની લાડલી દીકરીના આંસુડા જરૂર લૂછવા દોડી આવશે હો. એ સરિતા બહુ, આટલો બધો વજન નો ઉપાડાય, ક્યાંક ઠેસ આવશે ને પડી જાયશ ને તો હાડકા ભાંગશે. બેટા, તો સેવા કોણ કરશે તારી? હે કાકી, હવે તો ટેવાઈ ગઈ છું, કામ હારે ના તો બંધાઈ ગયો છે. એ સરિતા બહુ, થોડી વાર બેસ. ના હો, ક્યાંક મારી સાસુને ખબર પડે તો? અરે મારી બાઈ, એમ કઈ બીબીને જિંદગી કેમ નીકળશે? આમ તારા દુઃખના દાડા કોઈ દી ન પૂરા થાય હો દીકરી. દુખામે બોલતી જા બાપા સરિતા. તો મારા બાપે દીધેલા મારા સંસ્કાર લાજે, મેં તો મારી અરણીજ વાળી માવડીનું શરણું પકડ્યું છે, ઈ જ સુખ દુઃખના હિસાબ માંડશે. સાવ સાચું કીધું, અરણીજ વાળી બૂટમાં તો હંધાઈનું ભલું કરે છે, ઈ તારું ભલું કરશે સરિતા વહુ. લ્યો હાલો હું જાઉં, વળી પાછું ક્યાંક.
તારે સાંભળવું પડશે. હું કોણ? કડવી બલબલાના સંસાર કડવા કરી નાખું. આ ભક્તાણી ભાભી પાડોશી હારે માની હાંસી ઉડાવે છે. આજ તો ભાભીનો વારો ચડાવવો પડશે. હલો હલો માને વાત કરીને દિવાસળી ચાપીએ. એ આવો આવો મહારાણી, એ કહું છું કે આ હવારના પોરમાં વાંજિયા મોઢા કોને દેખાડવા ગયા તા એ? બાકી હું કોણ? કડવી એ ભલભલાના સંસાર કડવા કરી નાખું. બા, હું તો કુવે પાણી ભરવા ગઈ હતી. તે કુવો નો પૂર્યો? હે, આ અમારા કુટુંબની આબરૂના દજાગરા પડોશમાં કરવા ગયા હતા કે પાણી ભરવા ગયા હતા? હું કોણ? કડવી. એ ભક્તાણી ભાભી, અમને માં દીકરીને પડોશીમાં નીચે દેખાડતા શરમ ન આવી? હું બોલો બોલો. પણ હું તો કોઈની ઘરે નથી ગઈ જમકુબેન. હવે તો ખોટું બોલતા શીખી ગઈ લે. હા, શું છે માં? આજે ઝઘડો ચાલુ? હું તો આ રોજ રોજની ધમાલથી થાકી ગયો છું. એ ભઈલા, અમે થાકી ગયા છીએ આ તારી વહુથી. ઘરનું તો કામ કરવું પડે ને ભાઈ. તે જમકુબેન, ઘરનું કામ તો હું જ કરું છું ને. રાત સુધી કામ જ કર્યા કરું છું, છતાંય અબજસ આપો છો નણંદબા. જોયું ને દીકરા, આ તારા વહુના પરાક્રમ. લ્યો સરિતા, હવે હદ થાય છે. દિવસે દિવસે આ તારી જીભડી બહુ વધતી જાય છે. માં સામું બોલતા શરમ નથી આવતી? અરે મારા દીકરા, આ તારી વહુએ મને ક્યાંય નહી નો રાખ્યો. અરે રે રે રે, આ કઈ ગામમાં મારો પજે તો કરે છે, મારા કુટુંબનો દજાગ્રો કરે છે ભાઈ. હા, અરે પાડોશી મેડા નથી કે આપણા ઘરની કુંતલી શરૂ કરી દેશે ભાભી? બેટા, મેં તો એવા ક્યાં દુઃખ દીધા એ મને ખબર નથી. ના એ ના ના, હું કહું છું, ઘરનું કામ વહુ ન કરે તો કોણ કરે? બોલજી, ઘરનું કામ તો કરવું પડે ને. એ કાંઈ વાંધો નહીં વહુ, કાંઈ વાંધો નહીં હો. આથી આથી ઘરનું કામ હું ને જમકું કરશું બસ. હા રાજી ને. હા રાજી ને. એટલે આ રોડના ઝઘડા તો બંધ થાય માં. હવે આ મગરને આસુડા બંધ કરો. હવે તમે તો મૂંગા જ રહેશો, ઘરનું કામ તો કરવું પડે ને. ના ના સરિતા, વો કામ નથી કરતા તો તમે કામ કરો છો. એ માં વગરની દીકરીને જાજા દુખ દ્યો માં નરાધમો. અમે દુખ આપીએ છીએ એમ, બાકી હું કોણ? બસ હો, એ દીકરાના સંસાર ભાંગવાના ઓળતા મૂકી દ્યો. હા સરિતાને તમારી દીકરી ગણો, વહુને દુશ્મન ગણીને દુખ દ્યો માં. હું ભૂંડી ને વહુ ગુણી એમ ને? હા બાપુજી, તમને ખબર છે આ સરિતા આપણા ઘરની વાત ગામમાં ગાવા માંડી છે, એનું કઈ નહીં. અરે દીકરા, એ કોઈ દી ન બને. મને વહુ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે બેટા. એમ તો પૂછો આને, બોલ સરિતા સાચું શું છે? અરે ભાઈ, ઈ શું કહેશે? એ મે મારી નજરો નજર આપણા ઘરની કૂંચલી કરતા જોઈ છે આને. પાડોશી હારે હસી હસી ને માની ચાળી ખાતી હતી. કા સાચું ને ભાભી? ચમકુબેન, આ બધું ખોટું છે. હું કઈ નથી બોલી. એલા સાગરિયા, આ મારા હમ હું જોવે છે? આ તારી ખોટા બોલી વહુ ને સમજાવી હોય તો સમજાવી દે, નહીતર તને મેલી ને આમ હાલતી થઈ છે હાલતી. હા બાકી હું કોણ? કડવી. ભલ ભલાના સંસાર કડવા કરી નાખું. સરિતા ખબરદાર, ખબરદાર, કોઈએ પણ વહુ પર આથુ ગમ્યો છે તો ખેર નથી. એમ તે તમે શું કરી લેશો? એ બાપા, આ મારી વહુ છે, મારી. હાથ ઉગામવો એ તો મારો હક છે. શાબાશ દીકરા. દીકરા? અરે દીકરા, વહુ તો લક્ષ્મી કહેવાય, લક્ષ્મી. એ તમે તમારું કામ કરો અને અમને અમારું કામ કરવા દો. મને છોડી દો.
माँ बूट माँ दया करो, हवे सहन नथी थातुं आ दुख। हे बूट मावडी, तारी दीकरी ने दुख माथी बचाओ, आ नराधमो मने मारी नाखशे माँ। हे माँ मारी रक्षा करो, हे बूट माँ, जय 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 बूट माँ। दिकरी मुंजाती नहीं माँ, माँ बूट माँ, बूट मावड़ी मारी माँ। बेटा हूँ तारो वाल वांको नहीं थावा दो माँ। हमना तने हैरान करता पापियों नो घड़ो लाडवो करी नाखो माँ। बेटा मैं तारी धीरज अने मारा प्रत्येनी श्रद्धा भक्ति विश्वास जोई अने हूँ राजी थई छु। मारी रक्षा करजे बूट मावड़ी। बेटा मुंजाती नहीं, हूँ तारी रक्षा करवा आवी गई छु। तारा दुख नो हिसाब पापियों पासे थी लईश। जोजे दिकरी मारी लीला ई पापियों ने एक झटके ना मारी ना। एवो कोई नो करता हो, गमे तेम तोय मारो धणी छे। मारी काई एवो अघटित नो करता के तारी दिकरी ने कायम कलंक लागे हो मारी बूट मा। वाह दिकरी वाह, हाटलू दुख सहन करे छे, छताय आ पापियों ने तू तारा पोतिका गणे छे। भले दिकरी तू चिंता न करती, पण चमत्कार वगर नमस्कार नहीं। ई राक्षसों ने चमत्कार तो आपवो पड़शे बेटा। जो बेटा हूँ केवी लीला करूँ छू। बची गया, नेतर आजे तो आपना राम रमी जात। हाँ जोयू ने, पन जोयू ना भैला आ तारी वाउनो चरितर। बापा ढाकण बड़ी ने वाहे दोड़ी ने मान बैचा बापा। पर तो मान बैचा काची न थी हो। हाँ कड़वी छु कड़वी, भल भला ना संसार। बस माड़ी बस, अवे आ संसार करो करवानी वात भूची नाक माँ। क्या आपना राम रमी जासे हो? दिकरा डरी गयो? हजू तो आ खेलनी शुरुआत करी, न्या डगी गयो ने वौ ना पाटले बेही गयो। भाई आ मध वच्चे हिम्मत कहाँ हारी गयो? अरे आपने बद्दू जानिए छे, सरिता निर्दोष छे, घर मा खूब काम करे छे, तोय तमारी हारे हूँ भळी गयो ने आपने एने दुख आप्यु। तमे जानो छो बूट बिरदाळी एने भेळे छे, अने छता तमे एनी बूट मावडी सामे थया। आ बधु बंद करो, जारे साचू समझाशे त्यारे पछतावानो वखत नहीं मळे। भले पछतावानो वखत न मळे, तू भेगो न आवतो बस। दिकरा तने जन्म आपी ने मोटो कर्यो, मानो थावानी बदले वऊ नो थई गयो। हे आम थावडवाव नहीं कहता होयो, लोचो पोचो माडी नो छेल छबीलो लाडी नो। वारे दिकरा वा फट बुंडा, बाकी हूँ कौन कड़वी। बस माड़ी, मारी एकज विनती छे
કે આપણે કળથી કામ લઈએ, સાપ મરે નહીં અને લાકડી ભાંગે નહીં. હા માં, આ ભાઈની વાત વિચારવા જેવી છે. હો તો કરો કંકુના, કળથી ખેલ ખેલી ખતરનાક ઘા મારીએ એટલે ઈ કંટાળી ને ઘર મૂકીને થાય ભાગતી. બાકી હું કોણ? કડવી ભલ ભલા ના સંસાર કડવા કરી નાખું. વાહ મારી વાહ, હવે મારી હાચી. હું સરિતા વહુ નો કાંટો કાઢીશ, ભલે એની બોટમાં ભેળે રે. ભક્તાણી જાગો. હા સવાર પડી ગઈ. સાગર
બૂટ ભવાનીમાં સ્વપ્ને આવ્યા હતા. બસ 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 બસ, દિવસ ને રાત એક જ ભૂત છે મનમાં, બૂટમાં બૂટમાં. ઓહો હો હો હો, હવે તો હું થાકી ગયો છું તારી આ બૂટમાંથી. ધણી, માથી નો થકાય, જગ જૂની જાગતી દેવી છે બૂટમાં બિરદાડી. ધણી, ભવ ભવના મેણા ભાંગનારી છે મીઠા લીમડા વાળી માવડી. અરે, મન વાંછિત ફળ આપનારી છે અરણેજ વાળી માવડી. અરે મારા દેવ, એકવાર, હા એકવાર મારી માવડી બૂટ માની ઉપર શ્રદ્ધા ને વિશ્વાસ રાખી માને આરાધો, એ દોડીને તમારી ભેડે આવશે, તમારા હરેક દુખ વિઘન વિપદા ભાંગીને સુખ સમૃદ્ધિ આપશે બૂટ માવડી. એમ તો પછી તારી ઈ બૂટ માને કે મને 1,00,000 રૂપિયા આપે. ધણી, મારી માં બૂટ બિરદાડી વેપારી નથી કે 1,00,000 રૂપિયા આપે. મહેનત મજૂરી કરો ને માં ઉપર વિશ્વાસ રાખો, એટલે કણનો મણ કરીને દેશે અરણેજ વાળી માવડી. બસ, મારે તારું ભાષણ નથી સાંભળવું, બસ મને ફક્ત 1,00,000 રૂપિયા લાવી આપ. હું ક્યાંથી 1,00,000 રૂપિયા લાવું? તારા બાપના ઘેરથી. અરે, મારો ગરીબ બાપ આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે? જો તારે મારી સાથે ને આ ઘરમાં રહેવું હોય તો 1,00,000 રૂપિયા જોશે જોશે ને જોશે. શું જોઈએ છે દીકરા તારે? બા, તમારા દીકરાને 1,00,000 રૂપિયા જોઈએ છે. તો પછી લાવી આપો ને વહુ બેટા. આખો દી બૂટમાં બૂટમાં કર્યા કરે છે ને. મારે એક આશરો છે, તે બૂટ ભવાની માનો. બસ, તો પછી ઈ તારી બૂટમાં ને હાથ પાડ ને કે માડી મને 1,00,000 રૂપિયા દઈ જા. બાકી હું કોણ? કડવી, મારી બૂટ ભવાની માને સ્વાર્થીલો સાદ નો પડાય. તો પછી તારા બાપને કાગળ લખ, એટલે ઈ રૂપિયા ભેગા કરીને મોકલી દે. શું વાત છે બાપુજી? મેં સરિતાને કીધું મારે નવો ધંધો કરવો છે, તો 1,00,000 રૂપિયાની વ્યવસ્થા કરી દે. અરે સરિતા ક્યાંથી લાવે આટલી બધી રકમ? ઈ હું કઈ ન જાણું, મારે 1,00,000 રૂપિયા જોઈએ બસ. અરે પણ હું ક્યાંથી લાવું? હું ક્યાંથી લાવું? જેમ અમારા ઉપર ચરિતર કરી અમને ભગાડ્યા, એમ તારી બૂટ માને કે રૂપિયાનો થેલો દઈ જાય. વાંજણી ઘરનો વારસ તો નો દીધો, પણ રૂપિયા તો દે. બા, સરિતા વાંદરી છે, એમાં એનું એકનો વાક નથી કડવી. જરા શરમ રાખ, શરમ રાખ. બસ, મૂંગા થઈ જાવ. હું કોણ? કડવી. બા, જરા શાંત થાવ ને મારી ઉપર દયા કરો. વાંજણી, જેદી 1,00,000 રૂપિયાનો વેત થાય ને, તૈયા ડેલીમાં પાક મૂકજે, નહીતર કુવા પૂરજે. હાલતી થા. બાકી હું કોણ? કડવી, બલ બલાના સંસાર કડવા કરી નાખો. માં, માં દયા કરો, દયા કરો માં. એલીએ, બૂટમાની ભક્તાણી, કીધું ને ઘરમાંથી હાલતી થા. બા, લે જય બૂટમાં. જય બૂટમાં, જય બૂટમાં. એ અરણેજ વાળી માવડી, જો જો રૂપિયાને કાજે મને ઘરમાંથી બહાર વાહકુના વગર કાઢી મૂકી, હવે હું ક્યાં જાઉં માડી, ક્યાં જાઉં? થોભી જા દીકરી,
એમ હું તને નહીં મરવા દઉં. મારી દીકરી સરિતા તારી ભેળે તારી માં બૂટમાં છે. મારી તમે ભેળે છો છતાં દુઃખના ડુંગરા સહન કરતી આવી છું, પણ હવે હવે મારી હૈયામાં સહન શક્તિ નથી રહી. મારી તારી દીકરી વાંજી આ મેળા સાંભળીને થાકી ગઈ ને અધૂરામાં પૂરું સાસરિયાએ 1,00,000 રૂપિયા માંગ્યા, ક્યાંથી લાવું માં? બેટા આ તારી બૂટ માવડી તારી માં છે, તારો ભાઈ છે, તેમ તું કહેતી હતી ને? હા માડી, બૂટ બિરદાડી માં તમે જ મારું સર્વસ્વ છો. માં તારો જ એક આધાર આ તારી દીકરીને છે. તો પછી ચિંતા કર્યા વગર તારી ઘરે જા, તારો ભાઈ બની 1,00,000 રૂપિયા લઈ અને હું તારે ઘેરે આવીશ. વાહ મારા વીરા, પણ માડી તારી દીકરીને લોકો વાંજણી વાંજણી કરીને મેણા મારે છે. બેટા તારા વાંજિયા મેણા ભાંગી હું તને પગલીનો પાડનાર દઈશ, તારે ખોળે દૂધના ફીણ જેવો દીકરો રમશે. બસ માવડી, મારી બૂટ બિરદાડી માં તારી દીકરી ઉપર ખૂબ દયા કરી. માડી આવી જ રીતે સમરે હાજર થાજે ને મારા ઉપર મેર કરજે. દીકરી આંસુડા લૂછી અને હસતી હસતી તારે ઘેર જા. હા માં, કાલે હું તારો ભાઈ બનીને રૂપિયા 1,00,000 લઈને આવીશ. પણ શું મારી માં? બેટા એક વાતનું ધ્યાન રાખજે, હું બૂટ માવડી તારો ભાઈ બનીને તારે ઘેર આવું છું તે વાતની કોઈને જાણ કરતી નહીં. ભલે માડી, મારા વીરા કોઈને જાણ નહીં કરું. બસ તથાસ્તુ. એમાં ભક્તાણી ભાભી આવી. જમકુબેન, એ ભાભી પેલા ઈ કયો રૂપિયાની થેલી ભરીને લાવ્યા કે ઠાલે હાથે આવ્યા? એ વાવ, સાંભળી લ્યો, રૂપિયા લાવ્યા હોય ને તો જ ઉમરે પગ મૂકજો. હું કોણ? કડવી. હા બા, 1,00,000 રૂપિયા કાલે મારો ભાઈ આવીને આપી જશે. એમાં હાઈબ્રો ભાઈ આવશે? આમ અચાનક ભાઈ આકાશમાંથી ટપકી પડ્યો ભાભી. જમકુબેન, મારો ભાઈ. જમકુ, તારે રોટલાથી કામ કે ટપાકાથી? એ આપણને રૂપિયા 1,00,000 જોઈએ, પછી વહુ ક્યાંથી લાવે એમાં આપણે હું હે? બાકી હું કોણ? કડવી. ભલ ભલાના સંસાર કડવા કરી નાખું. અરે સરિતા, રૂપિયા લાવી. ધણી મુંજાવમાં તમને રૂપિયા 1,00,000 મળી જશે. પણ ક્યારે મળશે? મારો ભાઈ કાલે દી ઉઈગે રૂપિયાની થેલી ભરીને આવશે. હેવો, ઈ તારો ભાઈ કાલે રૂપિયા લઈને આવશે ને? કે પછી જાંજવાના જળ જેવું થઈ છે? ના બા, મારો વીરો જરૂર આવશે, મને શ્રદ્ધા છે. અને જો ના આવ્યો ને તો આ ઘરમાં તારી છેલ્લી રાત સમજી લે છે. બાકી હું કોણ? ગડવી. બા, મારી બૂટમાં બિરદાડી ઉપર મને પૂરેપૂરો ભરોસો છે, જરૂર મારો ભાઈ આવશે ને રૂપિયા લાવશે. મારી અરણેજવાળી માવડીની આ બધી લીલા છે, ઈ જ દુઃખ આપે ને ઈ જ સુખ આપે. મને તો બૂટ બિરદાડી પર કાયમ ભરોસો છે, ઈ જે કરશે ઈ સારું જ કરશે. ઓહો, ભક્તાણી ઘરમાં ગુડાણા નથી ને બૂટમાંનો મહિમા ચાલુ કર્યો નથી. એ જાઓ જાઓ, હવે ઘરમાં જાઓ ને કામે ઓળગો. આ કામ કોણ તારી બૂટમાં કરશે? હે, કહું છું, આ કામ કોણ તારી બૂટમાં કરશે? ભલે બા. સરિતા વહુ,
આ દી ઉઈ ગો તોય તારો ભાઈ નો આવ્યો. હું કોણ? કડવી. એ બોલ બલાના સંસાર કડવા કરી નાખો. એ હગા દીકરાને નો મૂકો. પણ સાંભળો, વહુનો ભાઈ જરૂર આવશે. વિશ્વાસ રાખો, વિશ્વાસ. એ ધણી, મને રૂપિયામાં વિશ્વાસ છે. બા, મને મારી બૂટમાં ઉપર વિશ્વાસ છે. મારો ભાઈ જરૂર આવશે. લ્યો બોલા, જરૂર આવશે. પણ કેદી આવશે? સરિતા, આ તારો ભાઈ આવશે તો ખરો ને? એ ભાઈ, આ કરશનભાઈ નું ઘર છે. હા ભાઈ, તમે કોણ? કોનું કામ છે? હું સરિતા બેન નો ભાઈ છું. આ રૂપિયા એને દેવા આવ્યો છું. આ સરિતા બેન નું? હા હા, આ સરિતા વહુ નું જ સાસરુ છે. આવો ભાઈ આવો. હા, પણ રૂપિયા 1 લાખ લાવ્યા છો ને વેવાય? હા હા માડી, હું પૂરેપૂરા 1 લાખ રૂપિયા લઈ આવ્યો છું આ થેલીમાં. મા, 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 મા. બેન, મા, મા, મા નહીં, ભાઈ ભાઈ કહો. બેનડી, આવો બેસો. ભાઈ, સરિતા વહુ, ભાઈ માટે પાણી લાવો. એ ના ના વડીલ હો, બેન ના ઘર નું પાણી ના ખપે. લ્યો માડી, આ રૂપિયા ગણી લ્યો, એટલે મારું વચન પૂરું થાય ને બેન ના મેળા ભાંગે. વાહ, મારી બૂટ માવડી, ધન્ય છે તમને. એ વહુ, બૂટમાં ના ગાણા હવે બંધ કરશો? બા, એના ગુણગાન નો તો આ પ્રતાપ છે. માડી, મારે મોડું થાય છે. હા હા, લાવો કાવડિયાની થેલી. લ્યો. એ બેન, હું જાઉં ને. બેન, તારી બૂટ માને ભૂલતી નહીં હો. ભઈલા, મારી માવડી બૂટ માને તે કેમ ભૂલાય? અરણેજ વાળી માવડી તો હજરા હજુર છે. સમરે હાજર થઈ જાય તેવી બૂટ બિરદાળી છે. એની લીલાનો કોઈ પાર નથી. ઓહો હો હો, ભક્તાણી ભાભી, હવે બૂટ માને તડકે મૂકશો? બૂટ માને તડકે મૂકશો તો પછી તમારું શું થશે એનો વિચાર છે? એ અમારું જે થવું હોય તે થાય, તમે ફિકર ન કરતા. ભાભીને કહેવાતા ભાઈ. જમકુ, લવરો બંધ કરીશ. માડી ભાઈ, માફ કરજે, અમારા બોલવા સાવ ન જોતા. હો ભાઈ, હો માં. એ બેનડી, હવે રડવાનું બંધ કર. હું જાઉં છું, જ્યારે જરૂર પડે ત્યારે તારા ભાઈને યાદ કરજે. હા વીરા, તમને તે કેમ ભૂલાય? આવજે ભૈલા, આવજે માવડી. એ ભક્તાણી વહુ, ભાઈને આવજો કયો છો? એમાં માં ક્યાંથી આવ્યા? ભૂલ થઈ ગઈ, પણ તમને નહીં સમજાય બા. મને નહીં સમજાય એમ? મને હંધુય સમજાઈ ગયું વહુ. એમને એમ આટલા બધા રૂપિયા ધરમનો ભાઈ નો દેવો? બાકી હું કોણ? કડવી. એ મારી, બસ હો, કઈ બોલતા પેલા વિચારજો. વીરા, જય માતાજી, મારી ફિકર ચિંતા ન કરીશ. બેનરી, હવે હવે તો પળે પળે તારા રખોપા કરીશ. ધણી, આ પૈસા માતાજીના છે. નીતિ ને પ્રામાણિકતાથી ને ખંતથી કામ કરશો તો મારી બૂટ માતાજી અનેક ગણા પૈસા આપશે. કણનો મણ કરીને દેશે બૂટમાં બિરદાળી. સરિતા, મને બૂટમાં બિરદાળી ઉપર શ્રદ્ધા ને વિશ્વાસ બેસી ગયો છે. તારા કહેવા મુજબ બૂટમાં નું નામ સ્મરણ કરીને મારો ધંધો કરીશ ને બૂટમાં ને ક્યારેય નહીં ભૂલું. બસ, રાજી ને? ધણી, ખૂબ રાજી. માં બૂટમાં તમારી રક્ષા કરશે. જાઓ ધણી, તમારું ધ્યાન રાખજો ને મારી ચિંતા કરતા નહીં. સરિતા, તારી ચિંતા તો બૂટમાં બિરદાળી કરે છે, પછી મારું શું ગજું છે? જય માતાજી. સરિતા, જય માતાજી. એ ભક્તાણી,
આ પગ ક્યાં ભારે કર્યો હે? માં માં આ તમે શું બોલો છો? હે બા ભક્તાણી ભાભી જવાબ દ્યો ને, એ કઈ જગ્યાએ વાવેતર કરી આવ્યા? નણંદબા શરમાઓ શરમાઓ. અભાગણી શરમ તો તને આવી જોઈએ. ઈ કેને પાપનો ભાગીદાર કોણ છે? માં આવા કમેણ બોલો માં, દયા કરો દયા કરો. દયા ડાકણને ખાય. એ ધર્મના ભાઈની હારે આંખ મીચામણા કર્યા ને કલંક અમારી માથે નાખો. શરમ નો આવી રાડ માં. આવા કડવા શબ્દો બોલો માં. હું કોણ? કડવી જલ્દી મોઢામાંથી ફાટ. કોણ છે ઈ? આવા કરમ કરવા વાળો? નહીતર મારા જેવી ભૂંડી નથી. અરે અરે, એ રોવાનું બંધ કરીને કયો કે ભાઈ હતો કે ભાઈ બંધ. હે મારી બૂટ બિરદાડી, દયા કર. મારી આવા કમેન્ટ નથી હંભળાતા, આવા કમેન્ટ નથી હંભળાતા. એ ભક્તાણી સાચું કહી દે છે, કાવડિયા દઈ ગયો ઈજ કાયો હંભળાવી ગયો ને. માં આવું બોલો માં, આવું બોલો માં. હું નિર્દોષ છું. મારી બૂટ માની દયાથી વાંજિયા મેણા ભાંગ્યા. તમારે તો રાજી થાવું જોઈ. તારી બૂટ માના હમ ખાઈને કહી દે, સાચું કહી દે. ઈતારો ભાઈ કોણ હતો? માં માં હું લાચાર છું. પણ હું લાચાર નથી. એલી જમકુ, હા રસોડામાંથી ઓલો ઘાસ લેટનો દબા લઈ લે. હાલ હા હા મારી હા હાલ હાલ હા માં હા ભલે માં. એટલે આ વાતનો ફેસલો થઈ જાય. હા હું કોણ? કડવી. કડવી ભલ ભલાના સંસાર કડવા કરી નાખો. હે મારી બૂટ માં, તારી દીકરી ઉપર વિપત પડી છે માં. તે મને બાંધી છે એટલે હું બોલી શકતી નથી. મારી અરણેજ વાળી માવડી તું ભાઈ બનીને મામેરા કરી ગઈ. પણ માડી, અરે મારા ભૈલા, આજ મારા સાસરિયાએ તારા ઉપર શંકા કરી. ભાઈ ઉપર થયેલા આક્ષેપો સંસારના સાચા ભાઈઓને સાંભળવા પડશે માં. હે બૂટ બિરદાડી, હે મેરિયા ભુવાની દેવી, બૂટ માં દોડીને આવ. બચાવજે માડી, તારી દીકરીને બચાવજે. જય ભૂટ ભવાની માં, જય ભૂટ ભવાની માં, જય ભૂટ ભવાની માં, જય ભૂટ ભવાની માં. એ જમકો, આ હું આંધળી થઈ ગઈ માં. હું આંધળી થઈ ગઈ જમકો માં. માં મને મને પણ કઈ દેખાતું નથી. સવિતાઓ, મને માફ કરી દે દીકરી. મને મારા પાપનો બદલો મળી ગયો. બા મને માફ કરી દે દીકરી, માફ કરી દે. બા હા ભાભી, અમને માફ કરી દો. અમે તમને ખૂબ દુઃખી કર્યા છે, ખૂબ ગાળો દીધી છે. ભાભી, અમે બુટ ભવાની માતાજીનો મહિમા સમજી નહોતા શકતા, સમજી નહોતા શકતા. પણ વાવ દીકરી, મોઢે મોઢે માં બુટ ભવાની માનો મહિમા સમજી લીધો. બેટા,
આ તારી બૂટમાને વિનંતી કર કે અમને માફ કરી દે બા. હવારનો ભૂલો હાંજે ઘરે આવે એને ભૂલો કહેવાય દીકરી. હા બા, હા દીકરી, આ તારી સાસુ ને નણંદ ને માફ કરી દે. હવે એ હાચા મારગડે આવી ગયે છે ને શહેરમાં સાગરનો ધંધો જામી ગયો છે. અરે માતાજીએ કોલમાંથી મૌન કરી દીધા. આ બધી દયા મારી બૂટમાની છે. હાલો હાલો આપણે બૂટમાનું સ્મરણ કરીએ, એ જરૂર માફ કરશે. હાલ દીકરી, બૂટમાને હાચા હૃદયથી માફી માંગી લઈએ. હા માં, જરૂર તમને અને નણંદબાને સારું કરી દેશે. મને શ્રદ્ધા છે મારી બૂટમાં ઉપર. જેમ મારા વાંજિયા મેણા ભાઈગા એમ મારી બૂટ માવડી તમને માફ કરીને દેખતા કરશે. હાલો બા. પરણે જ જાવો તમે બૂટને મનાવો, જગદંબા બૂટને મનાવો, બૂટને મનાવો, બૂટને મનાવો. જાઓ તમે બૂટને મનાવો, જગદંબા બૂટને મનાવો, બૂટને મનાવો, બૂટને મનાવો. મેં માડી સ્થાયી થયા.